त्वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान नी। श्री हरे कृष्ण महाराज नी जय। श्री घनश्याम महाराज नी जय। कथा सांभळनारा बधाज भक्तोने खूब भाव थी जय श्री स्वामी नारायण। श्री हरि चरित्रामृत सागर पूर छठु तरंग 69मु एनी कथानो अत्यारे आपणे प्रारंभ करीशुं। भगवान श्री हरि मांगरोळमां समुद्र स्नान करे छे अने साक्षात समुद्रदेव प्रगट थई प्रभुनी सेवा करे छे, स्तुति करे छे। आ सुंदर प्रसंग आ तरंगमां आपणे श्रवण करीशुं। दिवाली के दिन हरि भोर भये जेहि काल। दिवाली के दिन हरि भोर भये जेहि काल। रत्नाकर सिंधु पासहि नाने गए तत्काल। मांगरोळमां दिवाळीनो दिवस आव्यो, सवार थयुं। श्रीहरि समुद्रमां स्नान करवा माटे पधार्या छे। आपणे ત્યાં તીર્થ સ્નાનનો બહુ મોટો મહિમા છે। સારા દિવસો હોય તીર્થમાં, એટલે કે ગંગા, યમુના, સરસ્વતી, ગોમતીજી, ઘેલાજી, આવા પવિત્ર તીર્થમાં સ્નાન એનો અતિ મોટો મહિમા છે। મને યાદ છે આસિદ ભગત ઘણા વર્ષો પહેલાં સોમવતી અમાવાસ્યા હતી અને તે દિવસે પાછો બહુ સારો કોઈ યોગ હતો। ગુરુજી અને સંતોએ સંકલ્પ કર્યો કે આપણે ગંગાજીમાં સ્નાન કરવા હરિદ્વાર જવું છે। અમે ગયા, 80 લાખ કરતાં વધારે માણસો બહારથી આવેલા। કેટલા દાદા? અમારે ખાલી 2 કલાકનો રૂટ કાપતા ઓછામાં ઓછી 8 થી 9 કલાક લાગેલી। એ ટ્રાફિક જોયેલો, ગંગામાં લોકોને સ્નાન કરવાની એટલી બધી શ્રદ્ધા વર્ષો પહેલાં મેં જોયેલી। આખી દુનિયામાં વધારેમાં વધારે માણસો કુંભના મેળામાં ભેગા થાય છે। કુંભના મેળામાં છે શું? કુંભના મેળામાં મહિમા શેનો છે? સ્નાનનો મહિમા ખાલી દાદા। કેટલા માણસો ભેગા થાય છે? કરોડો ભગત, 10 થી 11 કરોડ સુધીનો રેકોર્ડ છે। એવું કહેવાય છે કે સેટેલાઇટમાંથી પૃથ્વીનો ફોટો લેવામાં આવે તો કુંભનો માનવ મહેરામણ અલગ પડી આવે, એટલો મોટો માનવ મહેરામણ કુંભની અંદર ભેગો થાય છે। આપણા દેશની શ્રદ્ધા ચોક્કસ વંદન કરવા લાયક છે, પણ એ શ્રદ્ધામાં થોડી સમજણ જો ભળી જાય ને થોડી સમજણ, દુઃખ થાય। કુંભનો મેળો પૂરો થયો હોય, ગંગા સ્નાન કરીને લોકો નીકળ્યા હોય અને ભાગદોડ થાય, એ ભાગદોડની અંદર 10-10 15-15 માણસો કચડાઈ જાય રોડ પર, બોલો
સાંભળીએ છીએ ને દાદા આપણે, પેલા સંન્યાસીઓ પૈસા ઉડાડતા હોય તો કુંભના મેળામાં ગયેલા સુખી લોકો એ પૈસા ઉડાડેલા ઉપાડવા માટે દોડધામ કરે, એમાં બોલો અમેરિકાથી ટેક્સાસથી ગયેલા એક સત્સંગી હરિભક્તના માજી એ રોડ પર ત્યાં ત્યાં કચડાઈ મર્યા. કહેવાનું શું? માંગરોળની કથા આપણે હમણાં સાંભળી, મેં બે વાર એ કથા કરી. ભગવાન શ્રીહરિએ બહુ સ્પષ્ટ વાત કરી, સમજણથી જેવો સમાસ થાય છે એવો બીજી કોઈ વાત એ કરી નથી થવાનો. પરચા પ્રતાપ ઐશ્વર્ય બતાવવાથી પણ પ્રતીતિ થોડી વાર આવશે, લાંબો સમય સુધી નહીં ચાલે. સમયા ઉત્સવો બીજા બધા આયોજનો મંદિરમાં સેવા એનો મહિમા એટલો જ છે, પણ સત્સંગ છોડીને જ્યારે સેવા થાય છે ને એ સેવા સ્વભાવને ઓછા નથી કરતી, એવી સેવા સ્વભાવને વધારે છે. પરિણામ એ આવે, વધેલા સ્વભાવો સંતો ભક્તોનો કુરાજીપો કરવા માટે એ સેવાને નિમિત્ત બનાવે. માટે સત્સંગ, કથા વાર્તા અને સમજણ એ આ સત્સંગનો પાયો છે. માંગરોળમાં શ્રીજી મહારાજે વાત કરેલી તમે બધા યાદ રાખજો, આ વાત બધાએ યાદ રાખવા જેવી છે. વચનામૃતમાં મહારાજે કહ્યું, ભગવાનની કથા વાર્તામાં જેને આળસ હોય તેની કોરે એમ અટકળ કરવી, તેમાં ક્યારેય રૂડા ગુણ નહીં આવે. મેં મારા જીવનમાં એટલા બધા અનુભવો કર્યા છે, પૂજ્ય ગુરુજીની કૃપાથી ઘણી નાની ઉંમરમાં એટલું બધું વિચરણ દેશમાં વિદેશમાં, એટલું બધું વિચરણ અમે કર્યું છે, ઓસ્ટ્રેલિયાથી અમેરિકા સુધી, ભારતમાં પણ પુષ્કળ વિચરણ, એટલા બધા અનુભવો કર્યા છે. પણ એનો નિચોડ આ શાસ્ત્રો રોજ વાંચવાના હતા, સંસ્કૃતના એટલા બધા ગ્રંથો વાંચ્યા, આ બધાનો સાર એટલો જ મળ્યો કે જો માણસના જીવનમાં સમજણ આવી જાય તો પ્રશ્નનું સોલ્યુશન એને મળી ગયું, અને સમજણ નથી તો ભગવાન ઉપરથી આવશે નીચે તો પણ એના પ્રશ્નનું, એની મૂંઝવણોનું, એના દુઃખનું સોલ્યુશન નથી થવાનું. કારણ કે માણસનું દુઃખ માણસે પોતે જ ઊભું કરેલું છે. માટે સરસ મજાની વાત આપણે માંગરોળની સાંભળી. તમે બધા યાદ રાખજો, કહેવાનો આશય સારા દિવસોમાં તીર્થસ્થાન સ્નાનનો બહુ મોટો મહિમા છે, પરંતુ સમુદ્ર છે તીર્થનો રાજા છે, કારણ કે તમામ તીર્થો સમુદ્રમાં જઈને ભળે છે. માટે સમુદ્ર સ્નાન એ શ્રેષ્ઠ સ્નાન છે. ભગવાન શ્રીહરિ માંગરોળથી સમુદ્ર નજીક છે એમ જાણી દિવાળીનો દિવસ છે સમુદ્રમાં સ્નાન કરવા માટે પધાર્યા છે. બીજા પ્રદેશોમાંથી સમગ્ર સંતો અને હરિભક્તો શ્રીહરિના દર્શન કરવા માટે આવ્યા હતા, તેનો કોઈ પાર ન હતો. રત્નાકર એટલે કે સમુદ્ર શ્રીહરિને દેખીને મનમાં ઘણો પ્રસન્ન થયો. શ્રીહરિ પોતાને ભવન પધાર્યા તેથી તેણે પોતાના જન્મને સફળ ગણી લીધો. શ્રીહરિ સંતોને અને હરિભક્તોને સહુને સાથે લઈને ઘણીવાર સુધી સમુદ્રમાં નાહ્યા. સમુદ્રના મોજા વારંવાર શ્રીહરિને નવડાવવા માટે આવતા હતા. આજે સમુદ્રમાં આનંદ છવાયો, એના મોજામાં ઉછાળો જે હતો એ વધવા લાગ્યો, કારણ કે પ્રગટ પરમાત્મા પ્રભુ પોતે પધાર્યા છે. શ્રીહરિ સ્નાન કરીને જળમાંથી બહાર આવ્યા, અંગ લૂછ્યા, વસ્ત્ર નૂતન હતા તે ધારણ કર્યા. તે સમયે ત્યાં એક બ્રાહ્મણ આવ્યો. સમુદ્ર સ્વયં તે બ્રાહ્મણના રૂપમાં ભગવાન શ્રીહરિની પાસે આવ્યો હતો. એક આપણી સંસ્કૃતિ એવી છે, પૃથ્વીના પણ દેવ છે, સમુદ્રના પણ દેવ છે. તમે જાણો છો ભગવાન શ્રી રામચંદ્રજી, એમની કથા છે, જ્યારે પોતે સમુદ્ર ઉપર ક્રોધાયમાન થયા છે, સમુદ્રને ખલાસ કરી નાખવા માટે ધનુષ બાણ ચડાવ્યું છે, ખબર છે ને રામાયણનો પ્રસંગ, અને બાણ જ્યારે ચડાવ્યું ને ત્યારે સમુદ્ર સાક્ષાત પ્રગટ થયો છે, માફી માગી છે.
આપણા અનેક શાસ્ત્રોમાં અનેક આવી કથાઓ છે. ભગવાન શ્રીહરિ પધાર્યા છે, સમુદ્રમાં સ્નાન કર્યું, સમુદ્રને એટલો બધો આનંદ થયો, દુનિયાભરના જીવ પ્રાણી માત્ર આવીને અમારામાં પાપ મુકતા જાય છે, પણ આજે પ્રગટ પ્રભુ પધાર્યા અને અમારા પાપને ધોયા, અમને પાપ મુક્ત કર્યા. સમુદ્ર બ્રાહ્મણના રૂપમાં ભગવાન શ્રીહરિ પાસે આવ્યા છે. મહારાજ વનવિચરણમાં હતા ત્યારે હિમાલય પોતે ભગવાન શ્રીહરિની સેવામાં આવે છે, હાથ જોડે છે, ભૂલા પડેલા નીલકંઠ પ્રભુને માર્ગ બતાવે છે. પુલહાશ્રમની યાત્રા કરવા માટે આવેલા જે કોઈ હરિભક્તોને ખબર છે, એ નેપાળની ધરતી શ્યામગીરી ભગવાન શ્રીહરિને પુલહાશ્રમમાં જવું છે અને માર્ગ ભૂલ્યા હતા, અને સમુદ્રદેવે પ્રગટ થઈને પ્રભુને માર્ગ બતાવ્યો, ભગવાન પુલહાશ્રમ સુધી પહોંચ્યા. આપણે જ્યારે જ્યારે તીર્થોમાં જઈએ ને, બદ્રીનાથ હોય કે કેદારનાથ હોય, ઋષિકેશ હોય કે હરદ્વાર હોય, મહારાજના મધુર ચરિત્રો જ્યારે શ્રવણ કરીએ ને, ત્યારે આપણને પ્રસંગો યાદ આવવા જોઈએ. સમુદ્ર સ્વયં થાળમાં પૂજાપો ભરીને લાવ્યા હતા. વિવેકી એવા સમુદ્રે શ્રીહરિના લલાટમાં કેસરયુક્ત સુગંધિમાન ચંદનની અર્ચા કરી શ્રીહરિના ચરણ ઉપર ચંદન ચર્ચ્યું. તેના મનમાં ઘણો જ આનંદ હતો. મોટા મોટા મોતીના હાર શ્રીહરિની છાતી ઉપર ધરાવ્યા. શ્રીહરિએ ઉજળા અને અત્યંત સોહામણા જરિયાની વસ્ત્ર પહેર્યા હતા. મોતીના બાજુબંધ ભુજાઓ ઉપર બાંધ્યા હતા. મતવાલા કુંડળ કાનોમાં શોભતા હતા. પાઘમાં મોતીના તોરા ધારણ કર્યા હતા, જેનું ચિંતવન કરવાથી પણ ચિત્ત ચોરાઈ જતું હતું. આવી મનોહર મહારાજની મૂર્તિ હતી. સમુદ્ર ત્યાર પછી હાથ જોડીને સ્તુતિ કરે છે. સમુદ્રની આ સ્તુતિ બધા સાંભળજો. હે પ્રભુ, આજે હું કૃતાર્થ થયો, આજે મને આપનો યોગ થયો, આપનો સ્પર્શ થયો, આપે માળા જળમાં આવી સ્નાન કર્યું, કોઈક દિવસ આપ મને પાવન કરો છો, હું ચિત્તમાં આપનું ચિંતવન ક્યારેય ભૂલતો નથી. આપના સ્વરૂપનું ચિંતવન થાય તેટલું જ હું સુખ માનું છું. આપના સિવાયના જેટલા સુખ છે તે તો બધા અતિશય ક્લેશ અને દુઃખોથી ભર્યા છે. પૂજ્યપાદ ગુરુજી અનેક વાર આ વાત કરે છે, ભગવાન જેટલા યાદ આવે એટલું સુખ, અને ભગવાન જેટલા ભૂલાય એટલું દુઃખ. ગુણાત્યાનંદ સ્વામી કહે, અંતરમાં ભગવાન સંબંધી શુભ સંકલ્પ થાય એનું જ નામ અક્ષરધામનું સુખ. આસિદ ભગત આપણે ઋષિકેશમાં ગયા, વહેલી સવારે એ ગંગાનો ખળખળ અવાજ આવતો હોય, ત્યાં કિનારે બેઠા હોઈએ, કડકડતી ઠંડી હોય, પણ ચિત્તમાં કેવી નિરવ શાંતિ હોય ને, મહારાજની સ્મૃતિ થાય, કેવો દિવ્ય આનંદ છે ને, કે નહીં? તમે તો અનુભવો ને. હનુમાનજી મહારાજ પણ એમ કહે છે, કહ હનુમંતા બેપદ પ્રભુ સોયે, જબ તવ ભજન સ્મરણ નાહી હોય, જબ તવ ભજન સ્મરણ નાહી હોય. ભગવાનનું ભજન અને સ્મરણ નથી એ જ મોટામાં મોટી આપત્તિ છે, અને ભગવાનનું સ્મરણ કરીએ છીએ એ જ મોટામાં મોટી સંપત્તિ છે. પરંતુ આ વાત સમજાવી અતિ અઘરી છે. આટલા નાના બાળકને અત્યારે મેડિકલનો પાઠ શીખવાડવો હોય તો શીખવાડી શકાય? હા કે ના તો કયો દાદા? આટલા નાના બાળક માટે મેડિકલનો પાઠ, તો શું મેડિકલ ખોટું છે? તો શું બાળક ખોટો છે? પણ એને એ સમજાવવા માટે કેટલા વર્ષો ભણવું પડે, એ ભણ્યા પછી એણે પોતાનું મગજ કેળવવું પડે, ત્યાર પછી મેડિકલ શું છે, કેવું છે સમજી શકે. અત્યારે જો એ પણ મંતવ્ય લખે જ છે દાદાની જેમ, પણ એનું લખવાનું જુદું છે અને દાદાનું લખવાનું જુદું છે, છે કે નહીં? જગતના જીવોને આ સમજાવવું બહુ અઘરું છે, બહુ અઘરું છે.
એ ક્યારે સમજાય? આવી કથા વાર્તા રોજ સાંભળી હોય, ભગવાનની ભક્તિ કરી હોય, ત્યારે આ વસ્તુ સમજાય છે. આજે સવારે કિશનભાઈ બેઠા હતા, અમે ગુણાત્યાનંદ સ્વામીની એક વાત વાંચી, પછી વાત કરતા હતા, માણસને કામ તો નાનું જ કરવાનું છે. જેમ કે આશિત ભગત, તમારે અહીંયાથી સ્ટોર પર જવાનું છે અથવા ઘરે જવાનું છે, પણ તમારે ઘરે જવું હોય તો ગાડીમાં બેસવું પડે, ગાડી ચાલુ કરવી પડે, તમને રોડનું જ્ઞાન હોવું જોઈએ, સાઇનબોર્ડ વાંચવા પડે, એક્ઝિટ ક્યાં છે ધ્યાન રાખવું પડે. બોલો, રાખવું પડે કે નહીં આ બધું? તમે મનમાં એમ વિચારો, મારે તો ઘરની જરૂર છે, રોડની ક્યાં જરૂર છે? મારે આટલું બધું રોડનું જ્ઞાન કરવાની શું જરૂર છે? સાઇનબોર્ડ વાંચવાની શું જરૂર છે? તમે ધ્યાન ન આપો તો લક્ષ્ય સુધી પહોંચી શકો? સાઇનબોર્ડ વાંચવી એ તમારું લક્ષ્ય નથી, રોડનું જ્ઞાન બરાબર હોવું એ તમારું લક્ષ્ય નથી. તમારું લક્ષ્ય શું છે? આટલી નાની બાબત માટે, એ ઘરે પહોંચવા જેવી નાની બાબત માટે પણ તમને રોડનું જ્ઞાન હોવું જોઈએ, ગાડી ચલાવતા આવડવી જોઈએ, તમારી ગાડી બરાબર હોવી જોઈએ, ચાલુ ગાડીએ તમારું ધ્યાન પણ બેધ્યાન ન થવું જોઈએ. આ અનેક શરતો પૂરી થાય ત્યારે તમે આ દુનિયાના સામાન્ય તુચ્છ એવા લક્ષ્ય સુધી પહોંચી શકો છો. તો જેણે પરમાત્મા સુધી પહોંચવું છે, જેણે અક્ષરધામ સુધીની યાત્રા ખેડવી છે, પૂજ્યપાદ ગુરુજીની સરસ મજાની કથા મેં તો સાંભળતા હતા, મૃત્યુલોકથી માંડી અક્ષરધામ સુધીની યાત્રા જેણે ખેડવી છે, એણે ખરેખરા સાવધાન થઈને જીવવું પડશે. આ યાત્રામાં કેટલા પ્રકારના, કેવા કેવા વિઘ્નો આવવાના છે, એના માટે અત્યારથી તૈયાર થઈને ચાલવું પડશે. આપણે કેટલા ગાફળ થઈને સત્સંગમાં જીવીએ છીએ, ભગવાનની પૂજા કરવામાં ગાફલાય, ધર્મનિયમ પાળવામાં ગાફલાય, સંતોનો સમાગમ કરવામાં ગાફલાય, મંદિરે આવવામાં ગાફલાય, ભગવાનની મૂર્તિના દર્શન કરવામાં ગાફલાય, માનસી પૂજા કરવામાં ગાફલાય. તમે વિચારો, તમે રોડ પર ગાડી ચલાવો, જરાય ગાફલાય રાખો છો? હા કે ના તો કયો? અને ગાફલાય રાખો તો પરિણામ શું આવે? તમને ખબર છે, ગાફલાય રાખશો તો પરિણામ ખતરનાક આવશે. તમે સ્ટોર ચલાવો, ગાફલાય રાખશો? કેમ? તમને ખબર છે, સ્ટોરમાં જો ગાફલાય રાખીશું તો ઘર નહીં ચાલે. વાત સાચી ને? માનસી પૂજામાં એટલી સાવધાની રહી ખરી? રહી. માનસી પૂજામાં ગાફલાય આવે છે. ભગવાનની પૂજા કરવામાં આપણે ગાફલ બની જઈએ છીએ, ધર્મનિયમ પાળવામાં આપણે શિથિલ બની જઈએ છીએ, આપણા નિયમ પાળવામાં શિથિલ બની જઈએ છીએ, મંદિરે જવામાં આળસ આવી જાય છે, કથાનું નાનકડું મંતવ્ય લખવામાં આપણને આળસ આવે છે. બોલો, આઈટીની જોબ કરનારાને પૂછો, આઠ આઠ દસ દસ બાર બાર કલાક કોમ્પ્યુટર પર ખડે પગે ઊભું રહેવું પડે છે, બેસવું પડે છે, ધ્યાન રાખવું પડે છે, એક એક નાના મોટા ઈમેલનો જવાબ આપવો પડે છે, એ અઘરું નથી લાગતું? તમે કરો, સંસારનો વ્યવહાર કરો, પણ મારે જે નાની વાત સમજાવી છે એ છે, સમુદ્રદેવ સ્તુતિ કરે છે. પૂજ્યપાદ ગુરુજીએ અનેક વાર અનેક કથાઓમાં વાત કરી છે, ભગવાનની સ્મૃતિ એ સાચું સુખ છે, શાશ્વત સુખ છે. ભગવાનની વિસ્મૃતિ એ જ મોટી વિપત્તિ છે. અભ્યાસ એવો કરો, દરેક ક્રિયામાં આપણે મહારાજને સંભાળી શકીએ. એના માટે ખરેખરો દાખલો કરવો પડશે. એના માટે આપણે પગલું, એક પગલું પણ નથી ભર્યું, એક ડગલું પણ નથી ભર્યું દરેક ક્રિયામાં. આપણે જોબ કરતા હોઈએ, ઘરમાં રસોડું કરતા હોઈએ, કથા વાર્તા કરતા હોઈએ, કથા વાર્તા સાંભળતા હોઈએ, દરેક ક્રિયામાં. એ વળી કરતા ઘરનું કામ, ઘડી ન વિસારીએ રે, એ રૂડું સ્વામી નારાયણ નામ, નિત્ય સંભારીએ રે, રૂડું સ્વામી નારાયણ નામ, નિત્ય સંભારીએ રે. આ અભ્યાસ કરવા જેવો છે. ભગવાનની સ્મૃતિ એ સાચું અને શાશ્વત સુખ છે.
પરમેનન્ટ એન્ડ ઇનેવિટેબલ હેપીનેસ છે, ધેટ વિલ નેવર ડિસ્ટ્રોઈડ. આ સુખ ક્યારેય નાશ નહીં પામે. અભ્યાસ કરો. ઉકળતું તેલ હોય, ઉકળતું તેલ કેવું હોય ને, જે રસોડામાં ગયા હોય ને એને અનુભવ હોય, રસોડામાં ન ગયા હોય એને અનુભવ ન હોય, એટલે બહેનોને ખબર હોય, ભજીયા તળવાના હોય કે ફૂલવડી કરવાની હોય, એવું ઉકળતું તેલ હોય, આમ એક ફૂલવડીનો એક દાણો પડે ને સટાક દઈને ઉપર આવી જાય ફૂલીને, હા એવું ઉકળતું હોય ને, એમાં આંગળી નખાય, નાખે તો શું થાય. એવા ઉકળતા તેલમાં આપણા શાસ્ત્રો એમ કહે છે મલ્યાગીરી ચંદન, અગરુ ચંદન જેને કહેવાય, એ મલ્યાગીરી ચંદનનો એક નાનો એવો ટુકડો નાખો તો એ બધું ઉકળતું તેલ ટુકડો નાખતાની સાથે ઠંડુ બરફ જેવું થઈ જાય. આટલી અનહદ શીતળતા એ મલ્યાગીરી ચંદનના ટુકડામાં રહેલી છે. આપણા નંદ સંતોએ આ દ્રષ્ટાંત આપ્યું, એવી રીતે ઉકળતો આત્મા હોય, આત્મહત્યા સુધી પહોંચી ગયો હોય, હમણાં ગળો ટૂંપો ખાઈ લેવાનો હોય, ઝેર પી લેવાનો હોય, આવો નાસીપાત થયેલો કોઈ નાનકડો જીવ હોય ને, પણ એને પણ એક વાર હૃદયથી ભગવાનની સ્મૃતિ થઈ જાય ને, હે મહારાજ, હૃદયથી આમ થઈ જાય ને, હે મહારાજ, એના અંતરમાં એટલી શાંતિ, એટલી શીતળતા, એટલું સુખ આવશે, એ મરતો બચી જવાનો, ડૂબતો ઉગરી જવાનો. દુઃખની વાત એ છે કે જીવને બધું યાદ આવે છે, ભગવાન નથી યાદ આવતા. માટે અભ્યાસ અત્યારથી કરો. વચનામૃત પ્રથમનું 22મું મહારાજ એમ કહે, હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા દરેક ક્રિયામાં ભગવાનની મૂર્તિ યાદ રાખવાનો અભ્યાસ કરવો, અને એમ ન કરે એ પછી ભગવાનની પૂજા કરવા બેસે ત્યારે પણ એને પૂજામાં પણ ભગવાનમાં મન રહેતું નથી, કારણ કે દિવસે એણે ભગવાનમાં અભ્યાસ કર્યો જ નથી, તો આખો દિવસ જે કામ કર્યું છે તો પૂજામાં પણ શું યાદ આવશે એને, એ જ યાદ આવવાનું. સચ્ચિદાનંદ સ્વામી મંદિરમાં નહોતા જતા, મહારાજે ના પાડી હતી, ખેતરનું કામ કરતા, ખેડૂની જેમ ખેતી કરતા, હળ હાંકતા, તો પણ આખો દિવસ ભગવાનની સ્મૃતિ હતી. અને એની સામે ગોપીનાથજી મહારાજના પૂજારી બ્રહ્મચારી ભગવાનને વાઘા પહેરાવતા, ભગવાનને અડીન ભગવાનની સેવા કરતા, આટલી સેવા કરતા છતાં એને સ્મૃતિ નહોતી. ભગવાનને સંભાળવા, મહારાજ મારી સાથે છે, હું જે ક્રિયા કરું છું મહારાજ મારી સાથે તે ક્રિયામાં જોડાયા છે, માટે આવો અભ્યાસ કરો. એનું નામ ભગવાનનું સ્મરણ. એ સ્મરણનો અભ્યાસ ધીરે ધીરે કરીશું ને તો એક દિવસ એવો આવશે અંતરમાં અપાર સુખ. કેવી સરસ એક મજાની વાત આવે જુઓ. જાકે પૂરણ હે અતે પાપા, જાકે પૂરણ હે અતે પાપા, દુઃખ મે સુખ માનત અમાપા. સમુદ્ર હાથ જોડીને સ્તુતિ કરે છે પ્રભુ, જેના પુષ્કળ પાપ ઉદય થયા હોય તે લોકોને દુઃખમાં પણ ઘણું સુખ મનાય છે. જાકે પૂરણ હે અતે પાપા, પુષ્કળ પાપો જેણે કર્યા છે એવા લોકોને ભગવાન દંડ આપે છે. શું દંડ આપે છે? દુઃખ મે સુખ માનત અમાપા. એને દુઃખમાં સુખ મનાય, અસત્યમાં સત્ય દેખાય, અધર્મમાં ધર્મ દેખાય, અનીતિમાં નીતિ દેખાય, લોકો ના પાડે કા કરીશ મરી જાય તો પણ એ જ કામ કરે. બોલો, છે કે નહીં? અજ્ઞાની જીવોની આ દશા છે, અનેક જન્મના કુકર્મ કર્યા છે. હરિચરિત્રામૃત સાગરની અનેક જગ્યાની થોડી થોડી વાતો આપણે સાંભળીએ. જેની ધર્મમય બુદ્ધિ છે એને જ ધર્મને વિશે ભગવાનને વિશે હેત થાય છે, ભગવાનની કથા વાર્તામાં પ્રીતિ થાય છે. સાંભળજો, કેવી બુદ્ધિ? ધર્મમય બુદ્ધિ. ધર્મમય બુદ્ધિ કેવી રીતે થાય?
તમે વારંવાર ભક્તિ સંબંધી ભગવાન સંબંધી કાર્ય કરો, પરિણામે આવે તમારી બુદ્ધિ નિર્મળ થાય, નિર્મળ થાય ને પછી ભગવાન સંબંધી તમામ ક્રિયા, કથા વાર્તા, સેવા, પૂજાપાઠ, ધર્મનિયમ એ બધામાં હેત થાય. શરૂઆત અઘરી છે, પણ અનંત જન્મોથી જીવ પાપ કુકર્મ કરતો આવ્યો છે, એનું પરિણામ શું આવ્યું કે એની બુદ્ધિ અધર્મમય બની છે. જે માણસ દારૂ પીવે છે એ ધીમે ધીમે પીતા પીતા કેટલો આગળ વધી જાય. એક સમય એવો આવે એની પાસે બે ચોઈસ હોય, કાં મરવાનું અને કાં દારૂ છોડવાનું. એ શું પસંદ કરશે? મરવાનું પસંદ કરશે, દારૂ નથી છોડી શકતો. જોયું છે ને દાદા, કેટલા બધા માણસો આપણે જાણીએ છીએ આ ડ્રગ્સ લેનારા, જાણીએ છીએ ને, મરી જશે ડ્રગ્સ નથી છોડી શકતા. વચનામૃતમાં શ્રીજી મહારાજે અફીણિયાનું દ્રષ્ટાંત આપ્યું. અફીણનો બંધાણી હોય, અફીણ અતિ ખરાબ છે, ગળું બળે એવું છે, નુકસાન કરનારું છે, તેમ છતાં જેને બંધાણ થાય એ અફીણને છોડી શકતો નથી, એમ ભગવાનની કથા વાર્તાનું બંધાણ કરી દેવું. આ કથા વાર્તાનું જો બંધાણ થઈ જાય, વ્યસન થઈ જાય, સારી વાતનું જો વ્યસન પડી જાય તો ખોટા વ્યસનમાંથી બચી જવાના આપણે. અસત્યથી બચવાનો એક જ માર્ગ છે, સત્યમાં જોડાઈ જાઓ. સત્યમાં જોડાવાનો એક જ માર્ગ છે, નથી ગમતું, નથી રૂચી, છતાં પરાણે એકવાર પ્રીતિ કરો, એકવાર એ માર્ગે ચાલવા અભ્યાસ કરો, એકવાર, બે વાર, ત્રણ વાર, ધીમે ધીમે તમારી બુદ્ધિ કેળવાશે ને પછી તમને એના વિના ચાલશે નહીં. કેવી સરસ વાત છે, જાકે પૂરણ હે અતિ પાપા, દુઃખ મે સુખ માનત અમાપા, જાકુ પાપ કો ઉર નહી લેસા, તુમ મે સુખ માનત હમેશા, તુમ મે સુખ માનત હમેશા. જેણે પુષ્કળ પાપ કર્યા હોય એવા જીવને દુઃખમાં પણ સુખ મનાય છે, અધર્મમાં પણ ધર્મ મનાય છે, અનીતિમાં પણ નીતિ મનાય છે, આખી દુનિયા ના પાડતી આ કરીશ તો મરી જઈશ તો પણ એ છોડી શકતો નથી, એ કરે મરે પણ ખરો તો પણ છોડે નહીં, કારણ કે એની બુદ્ધિ પાપમય થઈ છે, અનેક જન્મથી અવળી ગ્રંથિ પડી ગઈ છે, અનેક જન્મથી ખોટું કરવાની ટેવ પડી ગઈ છે. સમજ્યા તમે કે નહીં? અને એની સામે તમે જુઓ, જેના મનમાં લેશ માત્ર પણ પાપ નથી તેવા લોકો હંમેશા આપના સ્વરૂપમાં સુખ માને છે. તુમ્હારે જન્મ ચરિત્ર હી જેતા, તુમ્હારે જન્મ ચરિત્ર હી જેતા, અમૃત કો સિંધુ હે તેતા. સમુદ્રદેવ હાથ જોડીને શ્રીહરિની સ્તુતિ કરે છે. તુમ્હારે જન્મ ચરિત્ર હી જેતા, અમૃત કો સિંધુ હે તેતા, પ્રગટ ભયે તિહાસે કરીકે, પ્રગટ ભયે તિહાસે કરીકે, જીતને ચરિત્ર કરે જીહા ફરીકે, જીતને ચરિત્ર કરે જીહા. તુમ્હારે જન્મ ચરિત્ર હી જેતા, હે પ્રભુ, જન્મથી લઈ તમારા જે કોઈ ચરિત્રો છે તે બધા અમૃત કો સિંધુ, અમૃતનો સાગર છે. તમારા ચરિત્ર અમૃતનો સાગર છે. જન્મ કર્મ ચમે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વતઃ, ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સોર્જુન. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને ગીતામાં કહે છે, હે અર્જુન, મારા જન્મથી લઈ તમામ કર્મ ચરિત્ર, એને જે દિવ્ય જાણે છે, અલૌકિક જાણે છે, એ જન્મ મૃત્યુથી રહિત થાય છે. બોલો, ભગવાનના ચરિત્ર અમૃતનો સાગર છે. આપ પ્રગટ થયા ત્યાંથી લઈને જ્યાં જ્યાં ફરીને જેટલા ચરિત્ર કર્યા તે બધાનું ચિંતન કરવું, મનમાં અનુક્રમ રાખીને દિવસ, માસ, વર્ષ એ બધાનો વારંવાર વિચાર કરવો, એ જ સાચું જ્ઞાન છે. ભગવાનના ચરિત્રને સંભાળવા એ સાચું જ્ઞાન છે, તે જ મહાન ધ્યાન છે. અને સારમાં સાર બાબત પણ એ જ છે. કઈ બાબત?
મહારાજના ચરિત્ર સંભાળવા. આપણે આ સવાર સાંજની કથા સાંભળીએ છીએ, કથા શું છે? મહારાજના ચરિત્રો છે. ચરિત્ર કથાના બે ભાગ છે, એક ઉપદેશનો ભાગ, એક ચરિત્રનો ભાગ. એમાં પણ શાસ્ત્રમાં લખ્યું ભગવાનના ચરિત્રનો ભાગ વધારે મધુર છે, કારણ કે એમાં ભગવાનનો સીધો સંબંધ થાય છે. ભગવાનના ચરિત્રમાં જ્ઞાન પણ આવી જાય. શું લખ્યું? શ્રેષ્ઠ જ્ઞાન છે, ધ્યાન પણ છે, ભગવાનની મૂર્તિમાં જોડાણ થાય એટલે ધ્યાન પણ થાય. સારમાં સાર આ જ છે. બીજાને ઉપદેશ આપવા કરતાં અમૃત જેવા ભગવાનના મધુર ચરિત્ર આપણે ગાવા લાગીશું ને, ઓટોમેટિક આપણા હૃદયમાં શાંતિ થશે અને આપણી પાસે બેઠેલા, સામે બેઠેલા, સાથે બેઠેલા બધા જીવોમાં શાંતિ આવશે, બધામાં. મહારાજના એવા મધુર ચરિત્રો છે. આપણે ભક્ત ચિંતામણી પરચા વિભાગ ખાલી વાંચતા હોઈએ ને, સાંભળતા હોઈએ ને, એનું ચિંતવન કરતા હોઈએ ને. કથા સાંભળનારા બધા ભક્તોને કહી દઉં, ચાલો આ પ્રસંગ નીકળ્યો છે એટલે બહુ કાચું છે આપણું, આટલી કથા સાંભળીએ છીએ. આ તો મંતવ્ય લખવાનું શરૂ કર્યું એટલે તમે પરાણે પરાણે મરતા મરતા, તમને ખબર છે કે સ્વામી પાછળ પડ્યા છે દંડો લઈને, હવે શું થશે એટલે કરો છો. પણ આપણે એકલું મંતવ્ય કથાનો અર્થ છે, મંતવ્ય નહીં, કથામાં આવેલા ચરિત્ર પણ યાદ રાખીએ, કોઈ પ્રસંગ પણ યાદ રાખીએ. અમે હમણાં એક જગ્યાએ વિચરણમાં હતા, હરિભક્તોને ચરિત્ર માટે બધાને એક એક ચરિત્ર કહેવાનું એવું કંઈ નક્કી કર્યું. માણ માણ એક કે બે હરિભક્ત સારા ચરિત્ર બોલી શક્યા, બોલો. ખબર નથી હોતી, ગામની નહીં, નામની નહીં. સ્વામી એકવાર વાત સાંભળેલી, એક ભગત હતા ને એક ગામ હતું ને એક નામ હતું, બોલો. આમ જ કરે ચરિત્ર, એક હતો ભાભો ને એક હતો. આવી આ ચરિત્ર નથી. ભક્ત ચિંતામણી પરચા વિભાગના કેવા પરચાઓ છે. ઉમરેઠ નામનું ગામ, ત્યાં રૂપરામ ઠાકર ને નંદરામ ઠાકર બે ભાઈ, નાના ભાઈ નંદુભાઈ, એક દિવસ કામ પ્રસંગે ગોધરા જાય. ગોધરાથી આવતા મોડું થાય, જંગલનો વિસ્તાર, રસ્તો ભૂલાઈ ગયો, સાંજ ઢળી ગઈ હતી, અંધારું થઈ ગયું હતું, બિહામણું જંગલ, હિંસક પ્રાણીઓનો ભય હતો ચારે બાજુ. એના અવાજ સંભળાવા લાગ્યા, રસ્તો ભૂલાયો હતો, અંધારી રાત હતી. હૃદયમાં એવો ફડકો પડ્યો, નંદરામ ભાઈ ડરી ગયા, પણ ભગવાનના ભક્ત હતા, હૃદયથી મહારાજને સંભાળ્યા. હે મહારાજ, મારી રક્ષા કરજો, તમારા સિવાય મારું કોણ છે. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી, પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. હૃદયથી ભગવાનને સંભાળ્યા. ચારે બાજુ, કઈ બાજુ જવું, આ બાજુ જાઓ, આ બાજુ જાઓ, રસ્તો જ ભૂલી ગયા હતા. એમાં બિહામણું જંગલ, એમાં રાત, એક એક પગલા એવી રીતે ઉપડતા હતા કે હવે બીજું પગલું હું ભરી શકીશ કે નહીં. હમણાં સિંહ આવશે, હમણાં વાઘ આવશે, હમણાં વરુ આવશે, દીપડો આવશે, ફાડી ખાશે. આવા ભયભીત બનેલા. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, એમાં દૂર એક દીવો દેખાણો. નક્કી થઈ ગયું, જ્યાં દીવો હોય ત્યાં માણસ હોય. એ દિશામાં ચાલ્યા, નજીક આવ્યા, હાસ થઈ. દીવાનું તેજ હતું, ખાટલો ઢાળેલો હતો, બાજુમાં ઝૂંપડી હતી, એક ઘોડો બાંધેલો હતો. ઉતાવળા પગે ચાલતા ચાલતા ત્યાં નજીક પહોંચ્યા. એક માણસ હતો ખાલી. આવી રીતે અંધારી રાતે ભૂલેલા ભટકેલા આ યાત્રીને જોઈ પેલા માણસે તરત પૂછ્યું, તમે કોણ આ બિહામણા જંગલમાં? ત્યારે નંદરામભાઈએ હાથ જોડીને કહ્યું, ભાઈ હું ઉમરેઠમાં રહું છું, ગોધરા ગયો હતો કામ પ્રસંગે, મોડું થયું નીકળતા, અને રસ્તામાં જંગલમાં ભૂલો પડ્યો. ભાઈ આ રાતવાસો કરવા અહીંયા મને રહેવા દેશો, હું બહુ ડરી ગયો છું, સવારે નીકળી જઈશ. એને ડરેલો જોઈ પેલા માણસે કહ્યું, તમે ડરશો નહીં, નગરના રાજાના આદેશથી અહીંયા થાણું નાખ્યું છે, હું આ જંગલમાં રહું છું, થાણેદાર થઈને આવતા જતા કોઈ પણ વટે માર્ગો હોય એની રક્ષા કરું છું, ધ્યાન રાખું છું, માટે મારી તો સેવા છે, કામ છે, ચિંતા ન કરો, આવો આ ખાટલા ઉપર બેસો. પોતે ઊભો થઈ ગયો, ખાટલા ઉપર બેસાડ્યા. નંદરામભાઈને એટલી શાંતિ થઈ, આ હા હા, આજે મારા મહારાજે મારી રક્ષા કરી.
મહારાજ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ કહેવા લાગ્યા. હાશ થઈ ગઈ. આણે પૂછ્યું કે તમે કંઈ જમશો ને? જમવાનું તો છે મારી જોડે, થોડું જેમાં તમારે આરામ કરો, તમે આરામ કરો, હું જાગીશ. ખાટલા પોતાનો ખાટલો હતો બેસવાનો, એના ઉપર નંદરામભાઈને આરામ કરાવ્યો અને પેલો થાણેદાર એને કહ્યું પગ દાબી દઉં તમારા, તમે થાક્યા લાગો છો. ના પાડતા રહ્યા તો પણ પેલા થાણાદારે પગ દાબી દીધા. દાદા શું કર્યું? ભગવાન પ્રગટ છે દાદા. હા, હમણાં એક સત્સંગી ભક્ત સાથે મારે વાત થઈ, એટલા બધા બીમાર હતા, એટલા બધા બીમાર હતા, એનો આખો પરિવાર અમેરિકા, પોતે એકલા ઇન્ડિયા, અસહ્ય બીમારી ઉપડી, 103-104 ડિગ્રી સુધી ટેમ્પરેચર ને તાવ આવ્યો, ઊભા ન થઈ શકે, શું કરું, એકલા એકલા મુંજાએ મહારાજને સંભાળે, પાણીની તપેલી લઈ અને પોતા મૂકે જાતે માથે કે થોડું સારું થાય, થોડું હરીફરી શકાય, પછી હું દવાખાને જઈ આવું. એમાં અચાનક કોઈકે ડોરબેલ કર્યો, પરાણે પરાણે દરવાજો ખોલ્યો તો ખબર પડી એમના નજીકના મિત્ર હતા. આ દશા જોઈ મિત્રને પણ દુઃખ થયું. 2 કલાક સુધી મિત્રે એવી સેવા કરી, એવી સેવા કરી, એવી સેવા કરી. આ હરિભક્ત રડી પડ્યા, મને વાત કરતા કરતા એ રડી પડ્યા કે સ્વામી, મેં મારી જિંદગીમાં જોયું છે સંકટ સમયની સાકળ જ શ્રીહરિ છે. આપણો પરિવાર, આપણા પૈસા, આપણી બુદ્ધિ, આપણું બળ, આપણી શક્તિ, આપણું સામર્થ્ય, સમય આવે ત્યારે એક પણ વસ્તુ કામ નથી લાગતી, એક પણ વસ્તુ. આપણે જેટલું ભેગું કર્યું છે ને એ સમય આવે ત્યારે એક એક વસ્તુ કામ લાગવાની નથી. આ ભગવાનની ભક્તિ કરી હશે ને એ સમયે કામ લાગશે. રડતા રડતા એમણે મને વાત કરી કે સ્વામી, ભગવાન કેટલા પ્રગટ છે. મને એમ થતું હતું હું જીવીશ કે નહીં જીવું, મને એમ થતું હતું હું ઊભો થઈ શકીશ કે નહીં થઈ શકીશ, મને એમ થતું હતું મારો પરિવાર આજે મારા માટે શું કરી શકે, મારા પૈસા મને શું કામ લાગશે, મારા બંગલાઓ શું કામ લાગશે, મારા બિઝનેસો શું કામ લાગશે. એક મારા પ્રભુ મારી સાથે હતા, મેં હૃદયથી યાદ કર્યા મહારાજને, અને થોડી જ વારમાં ભગવાનના કંઈ દિવ્ય સંકલ્પથી એમ જ આવે ને, બાકી એ કોને આવવાની ઈચ્છા થાય. આવ્યા એટલું નહીં, પાછી મદદ કરી 2 કલાક. એ તો ખાલી કામ પૂછવા માટે એક વસ્તુ આવેલા, 2 કલાક સુધી મેં ના પાડી, છતાં પણ એટલું સરસ માલિશ કરી આપ્યું, એટલી મારી સેવા કરી, એટલી સરભરા કરી, મને તો એમ લાગ્યું જાણે એના રૂપમાં ભગવાન જ આવી ગયા. નંદરામભાઈના પગ દબાવી દીધા. સવાર થઈ, નંદરામભાઈને ત્યાંથી નીકળ્યા, રસ્તામાં બીજા વટે માર્ગો મળ્યા. એણે કીધું, નંદુભાઈ તમે ક્યાંથી, કેમ? અહીંયા રસ્તામાં થાણું છે ને, ત્યાં રાત રોકાઈ ગયો હતો, ભૂલો પડ્યો હતો, એટલે ગામના લોકો હસવા લાગ્યા, ક્યાં થાણું, અરે અહીંયા રસ્તામાં છે. અરે અમે 50 વર્ષથી આ ગામમાં રહીએ છીએ, અમે ક્યારેય થાણું જોયું નથી, છે જ નહીં થાણું, તમે ભૂલા પડ્યા લાગો છો, કંઈક ભ્રમ થયો. અરે ભ્રમ નહીં, હું આખી રાત ત્યાં રહ્યો, પેલા થાણાદારે મને એના ખાટલા પર સુવા દીધો, મારા પગ દાબી દીધા, ગામના લોકો હસવા લાગ્યા. થાણેદાર કોઈ દી પગ દાબી દે કે ગળું દાબે? ગામના માણસોને લાગ્યું કંઈક કુતૂહલ છે, કંઈક આમાં દૂધમાં કાળું લાગે છે કંઈક, બરાબર. બધા પાછા આવ્યા, ચાલો આપણે જઈએ, ઝૂંપડી છે, ખાટલો છે, કે થાણેદાર રહે છે, ઘોડો રાખે છે પાછો. બધા આવ્યા, ઝૂંપડું ના દેખાય, ખાટલો ના દેખાય, ફાનસ લટકાવેલા ના દેખાય, ઘોડો ના દેખાય, ઘોડાની લાદ પડેલી ખાલી. શું પડેલો? ભગવાને આટલી નિશાની રેવા દીધી. પેલો કે આ બે ઝાડ, બસ આ બે ઝાડ વચ્ચે ઝૂંપડું હતું, બાજુમાં ખાટલો હતો, આ ઝાડ સાથે ઘોડો બાંધ્યો હતો, આજુની લાદ પડી છે, બધું જ દેખાતું નથી પણ આ જ હતું. આ જ જગ્યાએ હું રાત રોકાણું છું, પાક્કું છે આ. ગામના માણસો કે પણ એ થાણું ક્યાં ગયું? નંદરામભાઈ માથું ખંજવાળવા લાગ્યા, માણસ ક્યાં ગયો થાણેદાર, ઝૂંપડું ક્યાં ગયું, કલાકમાં જતું થોડું રે. નંદુભાઈ નીચું જોઈ ગયા અને એટલું જ બોલ્યા, ગમે તેમ હોય આ બધું મારા મહારાજનું ચરિત્ર છે. પોતાના ઘરે ઉમરેઠ ન ગયા, વડતાલ આવ્યા, દંડવત કરી મહારાજના ચરણમાં મસ્તક મૂકી, એટલું રડ્યા એટલું રડ્યા. મહારાજ કે, નંદરામભાઈ કેમ રડો છો, શું થયું, અજાણ્યા બની ગયા મહારાજ? નંદુભાઈએ કહ્યું, પ્રભુ તમે ભક્તવત્સલ છો, ભક્ત પ્રતિપાળ છો, શરણાગતના સહાયક છો, અશરણ શરણ છો, દીન બંધુ છો, કૃપા સિંધુ છો, કરુણાના સાગર છો,
પરંતુ મહારાજ આટલી હદ સુધી તમે દયા કરો છો એવું તો આજે ખબર પડી. મારા જેવા ભૂલેલા ભટકેલા જીવને આશરો આપ્યો. એટલું નહીં પ્રભુ, તમે પગ દબાવી દીધા. મહારાજ કે અમે તમારા પગ ક્યારે દબાવ્યા, અજાણા બની ગયા. મહારાજ આમ શા માટે ભૂલો છો? રડવા લાગ્યા. મહારાજે ચપટી વગાડી, સમાધિ કરાવી. અક્ષરધામમાં એ જ મૂર્તિના દર્શન જે થાણેદાર હતા ને રાત્રે જોયેલો ને, એ થાણેદારના રૂપમાં દર્શન આપ્યા. નંદુભાઈને ખાતરી થઈ ગઈ, વિશ્વાસ બેસી ગયો કે મારી રક્ષા કરનારા કોણ છે. એ પળે પળે કરો પ્રતિપાળ જીવન જાણું છું, બીજો એવો કોણ દયાળ જીવન જાણું છું, આજ સુધી પણ મારે જીવન જાણું છું, રાખો છો ખબર સારી જીવન જાણું છું. માટે મહારાજના ચરિત્ર અમૃતનો સાગર છે. સત્સંગ હે એક અમૃત સાગર, જીતના ચાહો ભર લો ગાગર, મુક્તિ કો પાના હે. સત્સંગ એક ઠિકાના હે, શ્યામ સે મિલને કા. સત્સંગ એક ઠિકાના હે. માટે મહારાજના ચરિત્ર જેવા છે એવા પ્રેમથી એ ચરિત્ર સાંભળવા, સાંભળ્યા પછી યાદ રાખવા, યાદ રાખ્યા પછી નામ ઠામ અને ગામ સાથે સંભાળવા. પરચા વિભાગ સ્વામીએ જે લખ્યો છે ને, આપણી સવારની કથા નીલકંઠ સ્વામી હરિલીલામૃતની જે કથા કરે છે, કેવા અદ્ભુત મહારાજના ચરિત્રો આવે છે, જુઓ તો ખરા એક એક ચરિત્રો. માટે ભક્તો યાદ રાખીએ, ભગવાનના ચરિત્રો આમ તો એનો એટલો મોટો મહિમા છે. વચનામૃતમાં શ્રીજી મહારાજે એમ કહ્યું, માણસનું મન છે ને ભૂત જેવું છે. કોઈ ભૂત વશ કર્યું હોય ને, એ નવરૂપ પડે તો વશ કરનારને ખાવા તૈયાર થાય. આટલું ચંચળ ધમાલી ઉદંડ માણસનું મન. પણ ભૂતને વશ કર્યા પછી કામ ન હોય ત્યાં એક વાંસળો ખોડી આમાં ચડ નીચે ઉતર, ચડ નીચે ઉતર, એવી રીતે ભગવાનના ચરિત્રરૂપી જાળાને વિશે માણસને પોતાના મનને ગૂંચવી મેલે તો કોઈ પ્રોબ્લેમ ન થાય. બોલો. અને મેં પોતે પણ અનુભવ કર્યો, આટલા બધા શાસ્ત્રો વાંચ્યા પછી, સંસ્કૃતના, અંગ્રેજીના, હિન્દીના, અર્વાચીન, પ્રાચીન, સારા લેખકો, સારા ઋષિમુનિઓ બધાના શાસ્ત્રો વાંચ્યા પછી મહારાજના ચરિત્રોમાં જે મીઠાસ છે, ભગવાનના ચરિત્રોથી શાંતિ થાય. નંબર બે, મહારાજના ચરિત્રોથી ભગવાનમાં હેત થાય. નંબર ત્રણ, મહારાજના ચરિત્રો સાંભળવાથી બોલવાથી જીવન જીવવાની પ્રેરણા મળે. મહારાજના ચરિત્રો અને ભગવાનને મળેલા એવા જે મોટા પુરુષો હોય, એકાંતિક સંતો અને એકાંતિક ભક્તો, એના ચરિત્રો પણ એવા જ સારા છે. એટલે તો પરચા વિભાગમાં નિષ્કુળાનંદ સ્વામીએ ભક્તોના ચરિત્રો લખ્યા. જેટલા ભગવાનના ચરિત્રો દિવ્ય છે, એવા જ ભક્તોના ચરિત્રો પણ દિવ્ય છે. મહારાજના સમકાલીન સંતો ભક્તોને સંભાળીએ અને જે શાંતિ થાય, એવી જ શાંતિ અત્યારના સંતોને ભક્તો એને સંભાળવાથી પણ થાય. કારણ કે ભગવાનને મળેલા છે, ભગવાન સાથે જોડાયેલા છે. આપના ચરિત્રો, તેનું ચિંતવન સિવાયનું અન્ય જે ચિંતવન છે, તે જ દુઃખનું કારણ છે. આપના સંબંધ વિનાનો એક પળવાર પણ સમય વીતે છે, તે મોટામાં મોટી હાનિ છે. આપના સંબંધના ફળનો જેને વિચાર નથી, તેને કશી ગમ પડતી જ નથી. જેણે એકવાર સ્વાદપૂર્વક અમૃત ફળ ખાધું હોય, તેને બીજા બધા અપાર ફળ હોય તે ઝેર જેવા લાગે. હે વાલા એ રસના ચાખણ હાર, કે છાસ તે નવ પીવે રે લોલ. એકવાર અમૃત રસ ચાખ્યો હોય પછી એને બીજા ફળ કેવા લાગે? તમને એક નાની સાચી વાત કરું. સમરમાં ઇન્ડિયામાં ગયા હોય, કેસર અને રત્નાગીરી આલ્ફાન્સો હે આફુસ જેમાં હોય, અને જમીની અમેરિકા આવે ને, પછી અહીંયા સંતો કેરી પીરસતા હોય ને,
કેરીનો રસ કાઢ્યો હોય ને દાદા મોઢામાં ન જાય. હા એકદમ સાચી વાત કરી દો, અમારો અનુભવ તો કેવો પડે ને થોડો. દાદાને કેરી યાદ આવી ગઈ લાગે છે બહુ. આ તો રમૂજ કરીએ થોડી આપણે, પણ વાત સાચી ને. અરે કેરીની ક્યાં વાત કરો, ફળ અને શાક ઇન્ડિયામાં ખબર નહીં ગમે તે હોય એમાં મીઠાશ એટલી બધી છે. લોયામાં તમે જાઓ ને દાદા તો ખાલી કોબીજનું શાક હોય, બટેકાનું શાક હોય, દૂધીનું શાક હોય. શ્રીજીસ્વામીને પૂછજો તમે, મારા કરતાં શ્રીજીસ્વામી સરસ વર્ણન કરશે. બટેકાનું શાક હોય ખાલી, પણ ઇન્ડિયાની ધરતીમાં કંઈક મીઠાશ છે, કંઈક એવા ગુણ છે એમાં લોયાની ધરતી. ત્યાંના રીંગણનું શાક ખાલી તમે જમીને આવ્યા હોય ને, સાદું શાક. પછી અહીંયા તો આપણે શાક અઠવાડિયું ખાય ને તેમ લાગે રૂના ગોટા ખાતા ને એવું લાગે, બોલો. પછી અઠવાડિયા પછી સેટ થઈ જઈએ થોડું, કારણ કે ખબર છે કે હવે કઈ ઉત્કૃષ્ટ પ્રાપ્તિનો એક લાભ એ છે કે એકવાર ઊંચું મળે ને પછી માણસને નીચું ગમતું નથી, કોઈ પણ પ્રાપ્તિમાં એવું છે. એટલા માટે એક વસ્તુ એવી છે, ભગવાનનો મહિમા સમજાઈ જાય ત્યારે ઓટોમેટિક ભગવાન સિવાયની બીજી વસ્તુ છે તુચ્છ થઈ જ જાય, છૂટી જ જાય, એમાંથી હેત ઉતરી જ જાય, ન છોડ્યું હોય તો પણ છૂટી જાય. એટલે મહારાજનો મહિમા સમજીએ, એમાં હેત કરીએ તો વૈરાગ્યની પાછળ ઓટોમેટિક આવશે. એટલે શ્રીજી મહારાજે વૈરાગ્ય ઉપર ભાર નથી આપ્યો. ભક્તિ આવશે તો વિરક્તિ આવવાની જ છે, અને ધર્મ આવશે તો જ્ઞાન આવવાનું જ છે. આ શ્રીજી મહારાજનો એક સિદ્ધાંત હતો, એટલે મહારાજે બે જ તત્વ ઉપર ભાર મૂક્યા છે, ધર્મ અને ભક્તિ. આ બંનેની પાછળ જ્ઞાન અને વૈરાગ્ય ઓટોમેટિક આવવાના છે. માટે મહારાજમાં હેત કરવાનો શ્રેષ્ઠ ઉપાય છે એમના ચરિત્ર સાંભળવા, વિચારવા અને વાગોળવા. તેમ આપના સ્વરૂપના અમૃતમય સુખની તુલનામાં ભવ, બ્રહ્મા અને ઇન્દ્ર આદિકના સુખ પણ મસાણિયા લાડવા જેવા લુખ્ખા લાગે છે. જે લોકો આપને મૂકીને બીજું ચિંતવે છે તે બધા યમરાજાના ચોર છે. જેટલી મોટી મોટી નદી છે તે મારી સાથે આવી વાતો કરે છે. લો સમુદ્ર એમ કહે છે મોટી મોટી નદી મારી સાથે આવી વાતો કરે છે. આ મહારાજના ચરિત્રોની વાત આવીને આપણી કથા સાંભળનારા એક મિઝોરી સ્ટેટમાં હિલ્સબોરો ગામમાં દશરથભાઈ રહે છે, બહુ સારા હરિભગત છે. હું હમણાં મળ્યો વિચરણમાં, પહેલી વાર અમે ભેગા થયા. આખો દિવસ ચરિત્ર વાંચવાના, સાંભળવાના અને પછી લખવાના. એમણે લખેલી ડાયરી મેં વાંચી, એટલો આનંદ થયો, એટલો મને આનંદ થયો કે ધન્ય છે અમેરિકામાં એક બે તો ભક્તો આવા બેઠા છે. આખો દિવસ ચરિત્ર વાંચવાના દાદા, તમારી જેમ કથા સાંભળે ને એમાં કોઈ સારું ચરિત્ર આવે ને બરાબર વિચારવાનું, કંઈ ન સમજાણે સંતોને ફોન કરી પૂછવાનું, પછી લખી લેવાનું આખું ચરિત્ર. એમણે હમણાં મને વાત સંભળાવેલી, સાગરમાં પણ આછી એ વાત આવે છે. શ્રીજી મહારાજ ઘરેથી નીકળ્યા, વનવિચરણમાં ગયા. મહારાજ બંસીપુર જાય છે અને રસ્તામાં એક નદી આવે છે, ઊંડી નદી છે, ઊંચી કોતર છે, નીલકંઠ પ્રભુને નદી પાર કરવી છે. નદીનો ધસમસતો પ્રવાહ છે, નદીનું પાણી ઉછળી રહ્યું છે. નીલકંઠ તો એવા છે નિર્ભય છે, કોઈનો ડર નથી, મૃત્યુથી પણ ડરતા નથી. એમને તો એક જ લક્ષ્ય છે કે મારે બસ પુલાશ્રમમાં જઈને તપ કરવું છે. એ ધસમસતી નદીમાં પડ્યા, નદીએ એવી છાલક મારી, નીલકંઠ વર્ણીને પાછા કિનારે ઉપર લાવી દીધા. એટલે નીલકંઠ સામે કિનારે ન જઈ શક્યા, ફરીવાર પડ્યા, ફરીવાર નીલકંઠને બહાર ફેંકી દીધા. નદીના મનમાં એમ છે કે નીલકંઠ પ્રભુ જો સામે જતા રહેશે, મને એના દર્શન નહીં થાય, એનો સ્પર્શ નહીં થાય. એટલે નદી આવી ગાંડી બની, નીલકંઠ વર્ણીને જોરથી ફેંકી દે કિનારા ઉપર, કિનારા પર લાવી દે ફરીવાર. આવી રીતે બે ત્રણ વાર એ નદીએ કર્યું. શા માટે? ભગવાનનો મને સ્પર્શ થયો, ભગવાનના મને દર્શન થયા. હજી પ્રભુ જેટલી વાર આ કિનારે ઉભા રહેશે મને દર્શન થશે. પણ ભગવાન છે ને પોતાનું ઐશ્વર્ય વાપર્યું, નદીને પાર થઈ ગયા. નદીને ખબર પડી ગઈ પ્રભુની આગળ મારું તો શું ચાલે, મારું કશું નહીં ચાલે. ત્યારે નદીએ મનોમન પ્રભુને પ્રાર્થના કરી, બસ પ્રભુ તમારી આ મૂર્તિ મને અખંડ યાદ રહે એટલી કૃપા કરજો. જોયું, ઝાડ, પર્વત, નદી, વૃક્ષ, જે કંઈ છે, પશુ, પંખી, જે કંઈ પ્રભુના યોગમાં આવ્યા તે બધું દિવ્ય બની ગયું. તમે અને હું પણ જો મહારાજના આ ચરિત્રો સંભાળીશું ને તો આપણું મન દિવ્ય બનશે, બુદ્ધિ, આપણી ઇન્દ્રિયો દિવ્ય બની જશે.
સમુદ્ર એમ કહે છે, મોટી મોટી નદી આવી વાતો કરે છે, જ્યારે આપ મને સાક્ષાત મળ્યા છો તેથી જેવી વાતો મેં સાંભળી છે તેવી વાતો હું આપને કહું છું. આટલું કહીને સમુદ્ર શ્રીહરિના ચરણોમાં નમી પડ્યા. કંઠ ગદગદ થઈ ગયો, હૃદય આનંદથી ભરાઈ ગયું. આ રીતે સ્તુતિ કરીને સમુદ્ર ગયા. પછી શ્રીહરિ સાથે જે દરબારો હતા તે અશ્વને શણગારીને લઈ આવ્યા. સુવર્ણ અને મોતીના સાજથી તે સજાવ્યો હતો. તે રીતે જ બધા દરબારો પણ વસ્ત્ર અલંકારોથી સુસજ્જ થયા હતા. આ બાજુ પૂરના નવાબને પણ શ્રીહરિ ઉપર ઘણો જ ભક્તિભાવ હતો, તેથી તેણે પોતાની બધી સવારીને તૈયાર કરાવી દીધી. નવાબે જેટલા પોતાના હાથથી અશ્વને રથ હતા તેને સોનેરી સામાનથી શણગાર્યા હતા. એક હાથથી ઉપર મોતી ભરેલી અંબાડી સજીને મૂકી હતી. ડંકા નિશાન અને વાજિંત્ર જેટલા હતા તે બધાને ચોપદારોએ સહિત લઈને શ્રીહરિના સન્મુખ આવ્યા. નવાબે શ્રીહરિને ખૂબ ખૂબ વિનંતી કરી, આજ દિવાળીનો દિવસ છે, આપના આશ્રિત હરિભક્તો અપાર આવ્યા છે, તો આપ હાથી ઉપર બેસીને સહુને દર્શન આપો, દુનિયાને કૃતાર્થ કરો. આપ તો કાયમને માટે કૃતકૃત્ય છો, એટલા માટે જ હું હેતથી આપને કહું છું. ત્યારે દયાળુ શ્રીહરિ નવાબના વચન સાંભળીને તત્કાળ હાથી ઉપર બેઠા. સોનાના કળશવાળી અંબાડી હાથી ઉપર સુહામણી લાગતી હતી, તેથી તેમાં શોભાનિધિ ભગવાન શ્રીહરિ બેઠા. ભાઈરામદાસ સ્વામી ઘણા ચતુર હતા, સદગુણોના તો તે જહાજ ગણાતા હતા. તેઓ શ્રીહરિને ચામર કરવા માટે શ્રીહરિના હાથી ઉપર પાછળ બેઠા. આ કથા આપણે સાંભળીએ ને ત્યારે આપણે ચિંતન કરીએ, મોટો હાથી છે, એના ઉપર સરસ મજાની અંબાડી છે, એમાં ભગવાન શ્રીહરિ બિરાજમાન થયા છે, અને ભાઈરામદાસ સ્વામી પણ એ અંબાડીની પાછળ ઊભા છે, હાથમાં ચામર છે, પ્રભુને ચામર ઢોળી રહ્યા છે. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી, ચાર સદગુરુઓ એક હાથી ઉપર બેઠા હતા. આશિત ભાઈ યાદ આવે છે ને હાથીની સવારી ક્યાં? ઓહો હો, પહોંચી ગયા આશિત ભગત. હા જો, અમારા બેનું મન એક થઈ ગયું હવે. ચિત્તવન નેશનલ પાર્ક, મોન્ટુ ભગત. હા, મોન્ટુ ભગતને બરાબર યાદ છે તો. હા, આવું ન ભૂલાય. એક હાથી ઉપર ચાર ચાર જણા સદગુરુ બેઠા, અમે પણ બધા ચાર ચાર સવાર થયા છીએ. તમે હતા ને દાદા? મને લાગે હવે દાદાએ હતા. નહીં, એ બધું કર્યું હોય તો દાદા આપણને યાદ આવે ને. પછી ન કરે એમ થાય, હાથી ઉપર ચાર કેમ બેસતા હશે એવું ના થાય આપણે પ્રશ્ન. શું કહો? સવાર નીલકંઠ સ્વામી કથામાં નહોતો કહેતા કે સુથારને પાછા મંત્રી બની ગયા કેમ બન્યા હશે? મને ઘણા સમયથી થતું હતું, પણ આજે રહસ્ય ખોલ્યું. સ્વરૂપાનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી, સુખાનંદ સ્વામી બધા બીજા એક હાથી ઉપર બેઠા હતા, તેમજ એક હાથી ઉપર સંતદાસ સ્વામી, આત્માનંદ સ્વામી, સ્વયં પ્રકાશાનંદ સ્વામી, પરમચેત્યાનંદ સ્વામી બેઠા હતા. દરબાર દાદા ખાચરને અને દેહા ખાચરને નવાબે પોતાની પાસે હાથી ઉપર બેસાડ્યા હતા. તે સિવાયના બીજા સંતો, દરબારો, વર્ણી વગેરેને જુદા જુદા રથમાં બેસાડ્યા હતા. હાથીના એક બચ્ચાને લાવીને તેના ઉપર સદાનંદ મુનિને બેસાડ્યા હતા, અને ગોવિંદાનંદ સ્વામીને સુખપાલમાં બેસાડ્યા હતા. લો, જેટલા છડીદાર આવ્યા હતા તે બધા શ્રીહરિની આગળ છડી પુકારતા હતા. નિશાન અને બધા ડંક વાજિંત્રો જે હતા તે સવારીની આગળ ચાલતા હતા. ડંકા અને નોબત વાગવા લાગી. સંતો મળીને કીર્તન ગાવા લાગ્યા. જેટલી સત્સંગી બહેનો હતી તે શ્રીહરિની પાછળના ભાગમાં ચાલીને ધોળના રાગના કીર્તન ગાતી હતી. તે સવારીમાં કેળવાયેલા અપાર અશ્વ હતા, તે બધા નૃત્ય કરતા ચાલી આવતા હતા. તે અશ્વ એકબીજાથી સરસ નૃત્ય કરતા હતા અને ચંચળતાથી ભર્યા ડગલા ભરતા હતા. કેટલાક દરબારો અશ્વને દોડાવીને તેની ચાલ બતાવતા હતા. તે જોઈને શ્રીહરિનો સ્નેહ ત્યાં છવાઈ ગયો હતો. ઘોડાઓ ખેલવે અદ્ભુત. હા, દરબારો, લોયાના દરબારો આપણે ઉત્સવ સમયમાં જોયું છે, એવા ઘોડા ખેલવે, એવા ઘોડા ખેલવે. પૂરની બહાર અશ્વને ખૂબ ખેલવ્યા, બંદૂકોના ઘણા અવાજ કરાવ્યા. શ્રીહરિ પૂરની અંદર પ્રવેશ્યા. સોનેરી સામાનથી બજારો શણગારી હતી. બજારમાં નરનારીઓ અપાર ભીડમાં ઊભા હતા. સહુએ અપાર સોનેરી શણગારો સજ્યા હતા. શ્રીહરિને વધાવવા માટે મોતીના થાળ ભરી ભરીને સ્ત્રીઓ ત્યાં ઊભી હતી. જ્યારે શ્રીહરિ પાસે આવતા હતા ત્યારે તે પ્રેમથી વધાવતી હતી. પૂરજનો જેમ જેમ શ્રીહરિની મૂર્તિના દર્શન કરતા હતા તેમ તેમ તે સહુને પ્રેમભાવ વધતો હતો. આ રીતે માંગરોળના લોકોએ શ્રીહરિનો ઘણો જ લાભ લીધો. જ્યારે બપોર થવા આવ્યું ત્યારે શ્રીહરિ પોતાને મુકામે પહોંચ્યા. પછી હાથી ઉપરથી નીચે ઉતર્યા અને સિંહાસન ઉપર બેઠા. જ્યારે રસોઈ તૈયાર થઈ ત્યારે ધર્મકુમાર શ્રીહરિ ઉઠ્યા, આવીને બાજોટ ઉપર જમવા બેઠા.
इति श्री सहजानंद स्वामी शिष्य सिद्धानंद मुनि विरचित श्री हरिचरित्रामृत सागरना षष्ठ पूर्मा समुद्र में स्नान कर्यु, समुद्रे पूजा स्तुति करी अने धामधूम थी श्रीहरि उतारे पधारिया। ए नामे 69मो तरंग समाप्त थयो। बोलो घनश्याम महाराज।